हेलो विद्यार्थी मित्रों, फोर्थ प्रोडक्ट रूल में आपणे डेल वेक्टर डॉट ए वेक्टर क्रॉस बी वेक्टर इज इक्वल टू बी वेक्टर डॉट डेल वेक्टर क्रॉस ए वेक्टर माइनस ए वेक्टर डॉट डेल वेक्टर क्रॉस बी वेक्टर इज फोर्थ प्रोडक्ट रूल ने प्रूव करवा माटे आपणे लेफ्ट हेन्ड साइड शू आपेलू छे डेल वेक्टर डॉट ए वेक्टर क्रॉस बी वेक्टर लेफ्ट हेन्ड साइड नू जे टर्म आपेली छे ए टर्म लखीने आपणे राइट हेन्ड साइड मेळवीशुं। तो लेफ्ट हेन्ड साइड में सौप्रथम शू आपेलू छे तो के डेल वेक्टर डॉट ए वेक्टर क्रॉस बी वेक्टर, तो सौप्रथम शू करवू जोईए तो के ए वेक्टर क्रॉस बी वेक्टर करवू जोईए। तो ए वेक्टर क्रॉस बी वेक्टर ने केवी रीतना करवामां आवे छे तो के डिटर्मिनेंट नी रीतना लखवामां आवे छे। ई लगता पहला आपणे सौ प्रथम शू जोवू जोईए तो कि ए वेक्टर अने बी वेक्टर आपणो वेक्टर क्वांटिटी छे। तो वेक्टर क्वांटिटी ने सौ प्रथम केवी रीतना लखवामां आवे छे तो कि ए वेक्टर इज इक्वल टू ए एक्स आई केप प्लस ए वाई जे केप प्लस ए जेड के केप, अने बी वेक्टर बराबर शू लखवामां आवशे तो कि बी एक्स आई केप प्लस बी वाई जे केप प्लस बी जेड के केप। આગળ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ છે, તેથી સૌ પ્રથમ ફર્સ્ટ રોમાં શું લખવામાં આવશે તો કે યુનિટ વેક્ટર આઈ કેપ જે કેપ અને કે કેપ, સેકન્ડ રોમાં તો કે એના કમ્પોનન્ટ એ એક્સ એ વાય એ ઝેડ, એના કમ્પોનન્ટ એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ છે તો એના ત્રણ કમ્પોનન્ટ એ એક્સ એ વાય એ ઝેડ, એવી જ રીતના બી વેક્ટરના ત્રણ કમ્પોનન્ટ બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ, તો શું થઈ જશે બી એક્સ બી વાય બી ઝેડ। હવે તો કે ડિટર્મિનન્ટનું સોલ્યુશન આમ તો આપણે ઘણી વાર કરી ગયેલા છીએ, ફરીથી કરીએ તો ડિટર્મિનન્ટનું સોલ્યુશન સૌ પ્રથમ કેવી રીતના કરવામાં આવશે તો કે આઈ કેપ સાથે સંકળાયેલી આ એની કોલમ છે અને આઈ કેપ સાથે સંકળાયેલી આ એની રો છે, તો રો આઈ કેપ સાથે સંકળાયેલી રો અને કોલમને ઢાંકી દેવામાં આવે તો એના સિવાયના ચાર કમ્પોનન્ટ એ વાય બી વાય એ ઝેડ બી ઝેડ છે। તો એ વાય બી ઝેડ નો ડોટ પ્રોડક્ટ એટલે કે એ વાય બી ઝેડ આઈ કેપ કાઉન્સમાં એ વાય બી ઝેડ એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય, પછી તો કે જે કેપવાળી ટર્મ લખવામાં આવશે તો જે કેપવાળી ટર્મમાં હંમેશા યાદ રાખવાનું નિયમ અનુસાર માઇનસ આવશે, તો માઇનસ જે કેપ તો કે જે કેપ સાથે સંકળાયેલી રો એટલે કે આઈ આ એની રો થશે અને એની કોલમ તો કે આ એની કોલમ થશે, તો કે આ રો અને કોલમને ઢાંકી દેવામાં આવે તો ચાર કમ્પોનન્ટ મળે છે એ એક્સ બી એક્સ એ ઝેડ બી ઝેડ, એના ક્રોસ પ્રોડક્ટ એટલે કે એ એક્સ બી ઝેડ એ એક્સ બી ઝેડ માઇનસ એ ઝેડ બી એક્સ એ ઝેડ બી એક્સ થઈ ગયું। આગળ પ્લસ કે કેપ, કે કેપ સાથે સંકળાયેલી આ એની રો છે સોરી કોલમ છે અને એની સાથે સંકળાયેલી આ એની રો છે, બંનેને ઢાંકી દેવામાં આવે ચાર કમ્પોનન્ટ મળે એ એક્સ એ વાય બી એક્સ બી વાય, તો એ એક્સ બી વાય નો ડોટ પ્રોડક્ટ પ્લસ કે કેપ એ એક્સ બી વાય નિયમ અનુસાર માઇનસ એ વાય બી બી એક્સ એ વાય બી એક્સ, તો આવી રીતના આપણે ડિટર્મિનન્ટનું સોલ્યુશન કરવામાં આવે છે। હવે આગળ શું કરવામાં આવે છે તો કે જે કેપવાળી ટર્મ રી માઇનસ છે તો મારે માઇનસ દૂર કરવું હોય તો હું કેવી રીતના કરી શકું, તો કે આ ટર્મમાંથી હું માઇનસ સામાન્ય કાઢી નાખું તો અહીંયા પ્લસ થઈ જશે, તો આમાં માઇનસ ઉમેરાઈ જશે અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે આ ટર્મ પ્લસ આ ટર્મ માઇનસ થઈ જશે, તો આઈ કેપ એ વાય બી ઝેડ માઇનસ એ એ ઝેડ બી વાય એવી જ રીતના લખ નાખેલું છે, આ ટર્મને આપણે પ્લસ કરવી છે તો પ્લસ જે કેપ, તો આ પહેલી ટર્મ રહી માઇનસ થઈ જશે અને બીજી ટર્મ રહી પ્લસ થઈ જશે, તો બીજી ટર્મ પ્લસ થઈ જાય એ આપણે આગળ લખીએ એટલે એ ઝેડ બી એક્સ માઇનસ એ એક્સ બી ઝેડ, થર્ડ ટર્મ એમનેમ લખી નાખવામાં આવે છે પ્લસ કે કેપ એ એક્સ બી વાય માઇનસ એ વાય બી એક્સ, તો કે આપણે એ વેક્ટર ક્રોસ બી વેક્ટરની વેલ્યુ મળી ગયેલી છે। હવે આગળ શું કરવાનું છે તો કે ડેલ સાથે આપણે એનો ડોટ પ્રોડક્ટ કરવાનો છે, તો હવે હું શું લખું છું આગળ તો કે ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર ઇઝ ઇક્વલ ટુ ડેલ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય છે તો કે ડેલ અપોન ડેલ એક્સ આઈ કે પ્લસ ડેલ અપોન ડેલ વાય જે કે પ્લસ ડેલ અપોન ડેલ ઝેડ કે થઈ ગયું। હવે એ વેક્ટર ક્રોસ બી વેક્ટર બરાબર આખ્યા કે આ ટર્મ લખવામાં આવે છે, તો
तो शू थी जैसे तो के ए वाय बी जेड माइनस ए जेड बी वाय आई केप ने पाछो लखी छे पछी प्लस जे केप शू थी जाए छे तो कि ए जेड बी एक्स माइनस ए एक्स बी जेड सी थर्ड टर्म छे प्लस के केप ए एक्स बी वाय माइनस ए वाय बी एक्स थर्ड टर्म। हवे आगळ तो कि डॉट प्रोडक्ट नाखी आ त्रणे त्रण टर्मनो आ त्रणे त्रण टर्म साथे डॉट प्रोडक्ट नाखी एटले के आई केप साथे डॉट प्रोडक्ट जे केप साथे डॉट प्रोडक्ट अने के केप साथे डॉट प्रोडक्ट। हमेशा ध्यानमां राखवानुं छे डॉट प्रोडक्टमां सेम यूनिट वेक्टर होय तो एनो डॉट प्रोडक्ट वन मळे छे अने डिफरंट यूनिट वेक्टर होय तो एनो यूनिट एनो डॉट प्रोडक्ट जीरो मळे छे। તેથી સેમ વેક્ટર સેમ યુનિટ વેક્ટરનો ડોટ પ્રોડક્ટ કરવામાં આવશે આઈ કેપનો આઈ કેપ સાથે ડોટ પ્રોડક્ટ એટલે શું થઈ જશે તો કે ડેલ અપોન ડેલ એક્સ કાઉન્સમાં આ ટર્મ આઈ કેપ વાળી ટર્મ એ વાય બી ઝેડ માઇનસ એ ઝેડ બી વાય જે કેપ વાળી ટર્મને જે કેપ વાળી ટર્મ સાથે ડોટ પ્રોડક્ટ એટલે કે આ ટર્મને આ ટર્મ સાથે ડોટ પ્રોડક્ટ પ્લસ ડેલ અપોન ડેલ વાય શું મળશે જે કે પડી ટર્મ તો કે એ ઝેડ બી એક્સ માઇનસ એ એક્સ બી ઝેડ થર્ડ ટર્મ છે કે પડી ટર્મ તો શું થશે આ ટર્મને કે પડી ટર્મ એટલે કે આ ટર્મ સાથે ડોટ પ્રોડક્ટ કરવામાં આવે તો શું થશે ડેલ અપોન ડેલ ઝેડ એ એક્સ બી વાય માઇનસ એ વાય બી એક્સ। હવે આગળ તો કે આપણને આગળ ખબર છે તો કે કોઈ ડિફરન્શિએશનનું બે ક્વોન્ટિટી હોય એનો ડોટ પ્રોડક્ટ હોય ડોટ પ્રોડક્ટ સાથે આપણે ડિફરન્શિએશન કરવું હોય તો કેવી રીતના કરી શકાય છે તો કે જો આગળ તો હવે આગળ આ ડેલ અપોન ડેલ એક્સને હું આ પહેલી ટર્મ સાથે આ ટર્મ સાથે હું ઓપરેટ કરાવું છું તો શું થશે આપણે તો કે પહેલી ટર્મ એમ નંબર રહેશે એટલે કે એ વાયને હું એમ નંબર રાખું છું પછી બી ઝેડ ઉપર ડિફરન્શિએશન થશે એટલે ડેલ બી ઝેડ અપોન ડેલ એક્સ પછી વળી પાછું બીજી ટર્મને એમ નંબર રાખી દેવાની પ્લસ બી ઝેડ પહેલી ટર્મનું ડિફરન્શિએશન એટલે ડેલ વાય એ વાય અપોન ડેલ એક્સ એવી જ રીતના બીજી ટર્મ માટે તો બીજી ટર્મમાં આપણે પહેલી ટર્મ પહેલો ભાગ રહ્યો એ ઝેડ વાળો એને એમ નંબર રાખવામાં આવશે બી વાય ઉપર આપણે ડિફરન્શિએશન થશે એટલે ડેલ બી વાય અપોન ડેલ એક્સ પછી નિયમ અનુસાર માઇનસ માઇનસ આપેલું છે એટલે માઇનસ પછી બીજી ટર્મ એમ નંબર રહેશે એટલે કે બી વાય ડેલ એ ઝેડ અપોન ડેલ એક્સ એવી જ રીતના આ ટર્મ છે બી વાય વાળી ડી વાય વાળી ટર્મ તો એમાં શું શું થશે તો કે એ ઝેડને પહેલી ટર્મને એમ નંબર રાખી દેવાની છે બીજી ટર્મનું ડિફરન્શિએશન એટલે કે ડેલ બી એક્સ અપોન ડેલ વાય પ્લસ બીજી ટર્મ એમ નમ એટલે કે બી એક્સ ડેલ એ ઝેડ અપોન ડેલ વાય બીજી ટર્મ માટેની વાત કરવામાં આવે તો બીજી ટર્મમાં માઇનસને એમ નમ રાખી દઉં છું એ એક્સ વાળી ટર્મ પહેલી ટર્મને એમ નમ રાખી દઉં છું બી ઝેડ વાળી ટર્મ માટેની વાત કરવામાં આવે તો ડેલ બી ઝેડ અપોન ડેલ વાય ફરીથી માઇનસને એમ નમ રહેવા દઉં છું બી ઝેડ વાળી ટર્મને એમ નમ રાખું છું અને એ એક્સનું ડિફરન્શિએશન એટલે કે ડેલ એ એક્સ અપોન ડેલ વાય। આગળ ત્રીજી ટર્મ માટેની વાત કરું તો ત્રીજી ટર્મ માટે એ એક્સ એમનમ બી વાય સાથે ડિફરન્શિએશન પછી બી વાય એમનમ એ એક્સ સાથે ડિફરન્શિએશન પછી માઇનસ પહેલી ટર્મ એમનમ એટલે કે એ વાય એમનમ અને ડી ડેલ બી એક્સ અપોન ડેલ ઝેડ પછી તો કે માઇનસ બી ઝી બી એક્સ એમનમ અને એ વાયનું ડિફરન્શિએશન એટલે કે ડેલ એ વાય અપોન ડેલ ઝેડ। હવે આગળ તો કે આગળ જોવો જોઈએ બી એક્સ બી વાય અને બી ઝેડ જેમાં કોમન આવે છે ને એ કોમન ટર્મ કાઢી એટલે કે બી એક્સ બી વાય અને બી ઝેડ વાળી ટર્મ કઈ કઈ છે તો કે જોવો જોઈએ આ આપણી બી એક્સ અને આ આપણી એક બી એક્સ છે તો બંનેમાંથી હું બી એક્સ સામાન્ય કાઢું છું તો શું મળશે તો
કે પહેલામાંથી હું bx સામાન્ય કાઢું તો bx del az upon del y minus del ay upon del z. હવે આગળ dy વાળી ટર્મ, dy વાળી ટર્મ કઈ કઈ છે? એક તો dy વાળી ટર્મ આ છે, બીજી તો કે dy વાળી ટર્મ આ છે. બંનેમાંથી હું dy dy સામાન્ય કાઢું છું. તો જો જે પ્લસ છે એ પ્લસમાંથી હું dy સામાન્ય કાઢું તો શું મળશે? તો કે dy del ax upon del z. આમાંથી હું dy સામાન્ય કાઢું છું તો શું મળશે? માઇનસ del az upon del x. હવે આગળ ત્રીજી ટર્મ છે, ત્રીજી ટર્મ કઈ મળે છે? તો કે bz. તો bz વાળી ટર્મ કઈ કઈ છે? તો કે એક તો આ થશે bz, અને એક જ bz વાળી ટર્મ આ થશે. તો બંનેમાંથી હું bz સામાન્ય કાઢું છું તો શું મળશે? તો કે પ્લસ bz, પ્લસ bz del ay upon del x. આમાંથી bz સામાન્ય કાઢું તો માઇનસ del ax upon del y. આગળ એવી જ રીતના ax, ay અને az માંથી હું માઇનસ સામાન્ય કાઢું છું. તો જોજો, ax વાળી ટર્મ તો કે આ આપણી ax વાળી ટર્મ છે, બીજી ax વાળી ટર્મ તો કે આ આપણી ax બીજી ax વાળી ટર્મ છે. બંનેમાંથી હું ax સામાન્ય કાઢું છું પણ કેવા? માઇનસ. તો માઇનસ ax વાળી ટર્મ પહેલાં લખું તો શું મળશે? તો કે ax કૌંસમાં શું વધશે? તો કે del bz upon del y. આમાંથી માઇનસ સામાન્ય કાઢું એટલે શું થઈ જશે? પ્લસ છે એટલે અહીં માઇનસ થઈ જશે. del by upon del z. આગળ ay વાળી ટર્મ, તો ay વાળી ટર્મ કઈ છે? તો કે આ આપણી ay વાળી એક ટર્મ છે, એક બીજી ટર્મ તો કે આ પહેલી ટર્મ છે. બંને ટર્મમાંથી હું શું સામાન્ય કાઢું છું? તો કે ay સામાન્ય કાઢું છું પણ કેવા? તો કે માઇનસ. તો કે માઇનસ ay, આમાંથી માઇનસ ay સામાન્ય કાઢું તો આ ટર્મ પ્લસ થઈ જશે. del bx upon del z, આમાંથી માઇનસ સામાન્ય કાઢું તો શું મળશે? આ પ્લસ છે એ માઇનસ થઈ જશે. માઇનસ del bz upon del x. થર્ડ ટર્મ છે, થર્ડ ટર્મ કઈ છે? તો કે az વાળી ટર્મ, આ az વાળી ટર્મ છે, આ બીજી az વાળી ટર્મ છે. બંનેમાંથી હું માઇનસ az સામાન્ય કાઢું તો શું મળશે આપણને? તો કે del by upon del x, અને આ પ્લસ છે એ માઇનસ થઈ જશે, તો del bx upon del y. હવે આગળ આપણે bx, by અને bz માંથી આપણે bx, આ જે પહેલી ત્રણ ટર્મ છે એ પહેલી ત્રણ ટર્મમાંથી હું શું સામાન્ય તોડી નાખું છું તો શું થશે આપણે? તો જોવો જોઈએ, પહેલાં bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz પહેલાં હું તોડી નાખું છું. એ તોડીને હું વરી પાછું જોડી નાખીશ તો આ ટર્મ મળી જવી જોઈએ. તો હું તોડું છું તો શું થઈ છે પહેલાં? તો કે bx i કેપ બરાબર bx i કેપ પ્લસ by j કેપ પ્લસ bz k કેપ, પહેલી ત્રણ ટર્મમાંથી. હવે આગળ તો કે આ પહેલી ટર્મ, બીજી ટર્મ અને ત્રીજી ટર્મ, પહેલી ટર્મને હું આઈ કેપ કહી દઈશ, બીજી ટર્મને જે કેપ અને ત્રીજી ટર્મને કે કેપ કહી દઈશ. તો શું થઈ જશે? તો કે del az upon del y માઇનસ del ay upon del z i કેપ પ્લસ આ ટર્મ રહી જે કેપ થઈ જશે, એટલે કે del ax upon del z માઇનસ del az upon del x, આ આપણી ટર્મ થઈ જશે જે કેપ. પછી આગળ પ્લસ આ ટર્મ રહી આપણી કે કેપ થઈ જશે. તો શું થશે? તો કે del ay upon del x માઇનસ del ax upon del y, એ આપણી કે કેપ વાળી ટર્મ થઈ જશે. હવે આગળ તો જોવો જોઈએ, આ બંનેનો આઈ કેપનો આઈ કેપ સાથે ડોટ પ્રોડક્ટ કરવો એટલે શું થઈ જશે? bx ઇન્ટુ del ax અપોન del y માઇનસ del ay અપોન del z, આ મળી જશે.
एज रीतनों जे केप नो जे केप साथ डॉट प्रोडक्ट करूँ तो वन थी जाए एटले बी वाई इंटू आखी आखी टर्म आई जाए डेल एज ए एक्स अपन डेल जेड माइनस डेल ए जेड अपन डेल एक्स पची के केप वाली के केप साथ डॉट प्रोडक्ट करो एट्ले आ बी जेड के केप आ के केप साथ डॉट प्रोडक्ट करूँ तो शूँ मैसे तो कि बी जेड एम आई जैसे बी जेड आई गयो पची आग तो कि आखी आखी टर्म डॉट प्रोडक्ट कर नाखवा डेल ए वाई अपन डेल एक्स माइनस डेल ए एक्स अपन डेल वाई डेल ए वाई अपन डेल एक्स माइनस डेल एक्स अपन डेल वाई मिली गयू। एवज रीतना आ नीचे जो भाग है नीचेना भाग ने हूँ बे भाग में डिवाइड कर नाखू छू पण हवे हूँ आमांथी माइनस सामान्य काटू छू एटले माइनस तो आ अंदर की साइड आपणे प्लस थी जैसे ई एक्स आई के प्लस ए वाई जे के प्लस ए जेड के आगळ आ त्रणे टर्म टर्म ने पहली टर्म ने आई केप कहूँ छू बीजी टर्म ने जे केप कहूँ छू तीजी टर्म ने के केप कहूँ छू तो शू थी जैसे तो कि डेल बी जेड अपोन डेल ए डेल वाई माइनस डेल बी वाई अपोन डेल छे पहली टर्म आपणी माइनस थई जशे प्लस माइनस तो आपणे ऑलरेडी बहार काढी नाखेला छे एटले आ टर्म प्लस थई जशे प्लस ए वाय डेल बी एक्स अपोन डेल जेड माइनस डेल बी जेड अपोन डेल एक्स सॉरी ए वाय ने पण सामान्य कट नहीं कर लिया जे के थर्ड टर्म मळशे प्लस डेल बी वाय अपोन डेल एक्स माइनस डेल बी एक्स अपोन डेल वाय के पड़ी टर्म रेडी। तो आपणने आवी रीतनी एक टर्म मळे छे आ भाग अने आ बीजो भाग छे तो जो जी आ पेलो भाग छे ई पेला भाग ने आपणे केवी रीतना लखी शकाय छे तो एना माटे जोवो जोई तो हवे जोवो जोई आगळ के आपणने आवी रीतना डेल क्रॉस ए बराबर आपणे शुं लखीए कहीए छीए आई केप जे केप के केप डेल अपोन डेल एक्स डेल अपोन डेल वाय ने डेल अपोन डेल जेड डेल वाळी टर्म अने ए माटे ए एक्स ए वाई ए झेड तो जोवो जोई आ जे टर्म छे અહીંયાથી ચાલુ કરીને આટલે સુધી એ આપણે ડેલ ક્રોસ એ દર્શાવે છે કેવી રીતના તો કે જોવો જોઈએ પહેલી ટર્મ શું આવે છે આઈ કેપ સાથે સંકળાયેલી આ એની રો છે આ એની કોલમ છે એનો ક્રોસ પ્રોડક્ટ કરી નાખે તો શું મળશે ડેલ એ ઝેડ અપોન ડેલ વાય ડેલ એ ઝેડ અપોન ડેલ વાય માઇનસ ડેલ એ વાય અપોન ડેલ ઝેડ માઇનસ ડેલ એ વાય અપોન ડેલ ઝેડ આઈ કેપ વાળી ટર્મ મળી ગઈ પ્લસ જે કેપ વાળી ટર્મ માટેની વાત કરવામાં આવે તો જે કેપ માટે જોવો જોઈએ જે કેપ સાથે સંકળાયેલી રો અને કોલમ રેડી નિયમ અનુસાર માઇનસ આવે પણ અહીં મારે પ્લસ છે તો જે ક્રોસ પ્રોડક્ટ હતો એ ક્રોસ પ્રોડક્ટ ઉલટાઈ જાય છે બરાબર પહેલાં હું આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ કરતો હતો એની જગ્યાએ પણ હું પહેલાં આ બંનેનો કરીશ એટલે શું થઈ જશે ડેલ એ એક્સ અપોન ડેલ ઝેડ ડેલ એ એક્સ અપોન ડેલ ઝેડ રેડી હવે આગળ તો કે માઇનસ ડેલ એ ઝેડ અપોન ડેલ એક્સ ડેલ એ ઝેડ અપોન ડેલ એક્સ જે કેપ રેડી થર્ડ કમ્પોનન્ટ છે કે કેપ માટે પ્લસ કે કેપ કે કેપ સાથે સંકળાયેલી રો અને કોલમ ચાર કમ્પોનન્ટ મળે છે ચાર કમ્પોનન્ટનો ક્રોસ પ્રોડક્ટ એટલે કે ડેલ એ વાય અપોન ડેલ એક્સ ડેલ એ વાય અપોન ડેલ એક્સ માઇનસ આ બંને ડોટ પ્રોડક્ટ એટલે કે ડેલ એ એક્સ અપોન ડેલ વાય કે કેપ એવી જ રીતના આ બીજી ટર્મ છે બીજી ટર્મમાં આને ધ્યાનમાં લેવામાં આવે આ અને આટલો ભાગ તો શું જોવા મળે છે જોવો જોઈએ તો એ આપણને ડેલ ક્રોસ બી દર્શાવે છે કેવી રીતના કે જોજો ડેલ ક્રોસ બી કરવામાં આવે તો સૌપ્રથમ આઈ જે અને કે કેપ દર્શાવવામાં આવે બીજી ટર્મમાં તો કે ડેલવાળા માટે ડેલ અપોન ડેલ એક્સ ડેલ અપોન ડેલ વાય ડેલ અપોન ડેલ ઝેડ અને બી માટે બી એક્સ બી વાય બી ઝેડ આઈ કમ્પોનન્ટ લખવું હોય તો આઈ કમ્પોનન્ટ સિવાયને આઈ કમ્પોનન્ટ સાથે સંકળાયેલી રો અને કોલમ આ એની રો છે આ એની કોલમ છે એના સિવાયના ચાર કમ્પોનન્ટનો ક્રોસ પ્રોડક્ટ એટલે શું થશે તો કે ડેલ બી ઝેડ અપોન ડેલ વાય ડેલ બી ઝેડ અપોન ડેલ વાય માઇનસ આ બંનેનો ડોટ પ્રોડક્ટ એટલે કે ડેલ બી વાય અપોન ડેલ ઝેડ ડેલ બી વાય અપોન ડેલ ઝેડ આઈ કેપ થઈ ગયું જે કેપ નિયમ અનુસાર માઇનસ આવવું જોઈએ પણ આપણે શું કરેલું છે પ્લસ તો જે ટર્મ છે ક્રોસ પ્રોડક્ટની એ ક્રોસ પ્રોડક્ટની ટર્મ રહી ઉલટાઈ જાય તો જે કેપ સાથે સંકળાયેલી આ રો છે આ કોલમ છે એના સિવાયના ચાર કમ્પોનન્ટ એટલે કે
हकीकत में आ बने डॉट प्रोडक्ट करवो पड़े अपने પણ આપણે આનો કરશું કારણ કે આગળ આપણે પ્લસ છે તેથી ડેલ બી એક્સ અપોન ડેલ ઝેડ ડેલ બી એક્સ અપોન ડેલ ઝેડ માઇનસ ડેલ બી ઝેડ અપોન ડેલ એક્સ ડેલ બી ઝેડ અપોન ડેલ એક્સ છે કેપ પ્લસ કે કેપ કે કેપ સાથે સંકળાયેલી રો કોલમ ઢાંકી દેવાની આ ચારનો ક્રોસ પ્રોડક્ટ એટલે કે ડેલ બી વાય અપોન ડેલ એક્સ ડેલ બી વાય અપોન ડેલ એક્સ માઇનસ ડેલ બી એક્સ અપોન ડેલ વાય તો મને ખબર પડી ગઈ આ પહેલો ભાગ રહ્યો આપણે શું દેખાડે છે તો કે ડેલ ક્રોસ એ દેખાડે છે બીજો ભાગ તો કે ડેલ ક્રોસ બી દેખાડે છે અને મને ખબર છે બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ બરાબર હું શું લખી શકું તો કે બી વેક્ટર લખી શકું તો જોવો જોઈએ આગળ આના બરાબર હું શું લખી નાખું છું તો કે બી વેક્ટર ડોટ આખી આખી ટર્મ બરાબર હું શું લખી શકું છું તો કે ડેલ વેક્ટર ક્રોસ એ વેક્ટર પછી નિયમ અનુસાર આ જગ્યા ઉપર માઇનસ આપેલા છે તો આ જગ્યા ઉપર માઇનસ એ એક્સ આઈ કે પ્લસ એ વાય જે કે પ્લસ એ ઝેડ કે કે બરાબર હું શું લખી શકું તો કે એ વેક્ટર ડોટ આ ટર્મ બરાબર હું શું લખી શકું છું તો કે ડેલ વેક્ટર ક્રોસ બી વેક્ટર લખી શકું છું તો મારે પ્રૂવ થઈ ગયું તો કે શું પ્રૂવ કરવાનું હતું તો કે ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરું તો મને આ ટર્મ મળી આવી જોઈએ એટલે કે ડેલ વેક્ટર ડોટ એ વેક્ટર ક્રોસ બી વેક્ટર કરું તો મને શું મળી જાય છે તો કે બી વેક્ટર ડોટ ડેલ વેક્ટર ક્રોસ એ વેક્ટર માઇનસ એ વેક્ટર ડોટ ડેલ વેક્ટર ક્રોસ બી વેક્ટર મળી જાય છે.